અત્યારે અમારે એતવીબેન ના વાળ કટિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને પછી આનો વારો છે. ભારતી છે ને થોડી કાઢી થઈ ગઈ, તો હું થોડો ઘણો મને થોડો ઘણો ખર્ચો કરી નાખીએ, મોડિફાઈ કરી નાખીએ, 2024 નું મોડેલ આપણે બનાવી નાખીએ. પછી ગયા મેઘનેશભાઈ ના ઘરે. કોણ છે ઓળખો ને? વાતન તો યાર કઈ કેવું પણ નથી પડતું. જો ફેમિલી કેટલી મારું ખ્યાલ રાખે. આવું છે તારે? આવું આવું કેમ છો? મજામાં. જો કે તમે બધા લોકો યાર મજામાં જશે. પેલા તો બધા જય દ્વારકાધીશ, જય મોમોગઢ, રાધે રાધે. ને ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે. હું અને મારા મમ્મી અત્યારે આવી ગયા છે આપણા બાજરાની અંદર. કારણ કે બાજરો અત્યારે વાઢી નાખ્યો છે તો કબૂતરા બહુ આવે છે. તો મારા મમ્મી અત્યારે આવી ગયા છે. સવાર સર મમ્મી, જય દ્વારકાધીશ, જય મોમોગઢ, રાધે રાધે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. મારાથી જાજાથી જય શ્રી કૃષ્ણ. અમે જો પારેવડા વગર બેસી ગયા, સેકલા કરતા તો પારેવડા સીમા વગર નામનો કંડુ એવો ભાઈ. બે વાળ્યું છે ને એમાંથી ઉડી ઉડી ના આવે. આ સુદામાની જીમ તૂટલી ખાટલી લઈને વસો વસ બેસી ગઈ. ભરીને ભજન કરું ને એને ખાઈ ખાવા દઉં. ઉડાડું એ ઉડાડું. પરેશ કહે કે મમ્મી તું આ ઉડાડ, બેઠી બેઠી ખાઈ ખાવા દે, બીજા બાકી ઉડા ફેમિલી. તમને લોકોને તો ખબર છે, કારણ કે મારા મમ્મી જ્યારથી પડી ગયા હતા ને ક્યારથી છે ને એને બે પગની અંદર ઓપરેશન છે. એટલે બધા વધારે પડતી ડોક્ટરે હાલચાલ કરવાની પણ ના પાડી છે. ને વધારે હાલચાલ કરે ને તો પછી યાર પગમાં દુખાવો થાય ને હાથના પછી તાવ આવી જાય. એટલે મેં મારા મમ્મીને કીધું કે તમારે અહીં ખાટલો નાખીને બેહવાનું છે ને અહીંથી જેટલા ચકલા કે કબૂતરા કે જે કંઈ બેહે ને એ ઓકરવાનું છે. વધારે આપણે કંઈ હાલવા ચાલવાનું છે ને. એટલે અહીં એક એક ખાટલે બેઠી અને બેઠા. જય દ્વારકાધીશ, જય માં મોગલ મેડમ. કબૂતરા આવે ને તો જો અત્યારે ચણે હે તો મોટા ભાઈ એને નાખ્યા તો આપડે પણ થોડો ઘણો હવાના પર માં પૂન કરીએ. મેડમ તમારા હાથે જ નાખો ને. તું નાખે કે તારું મારું શું કરો? તું નાખે કે હું નાખું? બે એક જ થાય ને. બસ બહુ બહુ સેટે નથી નાખવા, નજીક જ નાખી જો એમ. યાર તું છે ને મજા તારું મારું કરે ને એમાં મને મજા ના આવે. તારું એ મારું, મારું એ તારું, એમાં યાર તું બહુ ફરક કરે ને મને એકચ્યુઅલી મજા નથી આવતી મેડમ. અને અમારે હેતવી બેન જાય હવે દૂધ લેવા, કારણ કે ગાય હતી, ગાય બહુ કી ગઈ. તો હવે દૂધ ડેરીએથી લેવું પડશે આપણે, કારણ કે તમારો ભાઈ શાક તો ખાતો નથી, દૂધ ને રોટલો જ ખાય છે. તો હેતવી બેન જાય છે દૂધ લેવા અને કબૂતરા એનું કામ ચાલુ કરી દીધું. ભૂખ લાગી ગઈ, નાસ્તો હોય તો દે ને યાર. વાતન તો યાર કઈ કેવું પણ નથી પડતું. જો ફેમિલી કેટલી મારું ખ્યાલ રાખે. અત્યારે જો નાસ્તો લઈને એવો ખરેખર યાર હું કહેવાય કે મેં તો હું ગયા જન્મ નો હું ફોન કર્યા હે ને કે આવી ઘરવાળી મળી. ભાઈ 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 બહુ મજા આવે યાર. ટૂંકમાં અમારા બેનું ટોમ એન્ડ જેરી જેવો ઝઘડો તો આખો દિવસ ચાલતો જ હોય. અને આજે અમારા બેને ક્યાંક બહાર જવાનો વિચાર છે. પણ વિચારીએ આમ બે ક્યાં જવું છે, પેલા હું નાસ્તો કરી લઉં. તો જો ફેમિલી મેં તો નાસ્તો કરી લીધો છે ને. ભારતી હોય છે ને આ ગાયને અને વાછડીને નાસ્તો કરાવે છે. કેટલો કર્યું બાકી હવે? તો હજી ફેમિલી અમે કંઈ ડિસાઈડ તો નથી કર્યું ક્યાં જવાનું છે, પણ જવાનું છે ક્યાં કે કારણ કે આજે રવિવાર છે ને તો હું પણ ફ્રી છે. તો જવાનો વિચાર કરીએ કે ક્યાં જવું છે ને એ વિચાર કરું છું. તું હું મારા સામો જો તારે પાવું છે આ મારા સામો. તારે આવવું છે? આવવું છે તારે? આવું આવું હા હમણાં બોલી હતી તમે સાંભળ્યું ને? હમણાં બોલી હતી હા. આ લોકોને પાવો ક્યાં જવું ને કંઈ નક્કી નથી થતું. હવે વિચારીએ, લઈ જઈશ હો તને જોમાં મારા હમે હું લઈ જઈશ. તો જ અત્યારે દૂધીમાં મારા મમ્મી પાવી ગયા. ફેમિલી બધા લોકો કમેન્ટ દૂધીમાં આ બધા લોકો કમેન્ટ કરતા કે દૂધીમાં દવાખાને ગયા તો ડોક્ટર શું કીધું? શું કીધું ડોક્ટર દવાખાને ગયા તો? રિપોર્ટ નથી આવ્યા. હા રિપોર્ટ આવશે ને હા પછી કાલ ખબર પડશે. હું તોલા કાર્ડ છે ને મારા બાપાને આપ્યા, તમે લીધા કે મળી ગયા ને કાર્ડ? મેં જોઈ આવો. તો કઈ ટેન્શન જેવું તો નથી ને? ના ને ના, એ જૂનાગઢ ને ડોક્ટર એમ કીધું સામાન્ય છે, કઈ વાંધો નહીં આવે. એવું છે? તો જો ભાઈ મારા મમ્મી ને દૂધીમાં બે સત્સંગ કરે છે ને ડોક્ટરે એવું કીધું કે કઈ ટેન્શન જેવું તો નથી એમ. આગળ તો કઈ ઉપાધિ છે નહીં, પણ હવે જોઈએ. પાછો સીટી સ્કેન કરવા નાખ્યો ને રિપોર્ટ કર્યો, સોનોગ્રાફી પર કરવા નાખ્યું છે. હવે એક બે દિવસમાં રિપોર્ટ આવી જાય પછી જોઈએ ડોક્ટરનું શું કહેવાનું છે, એ પ્રમાણે આગળ કંઈક પગલાં આપણે ભરીએ. ફેમિલી બાયુને ક્યાંક જવાનું નામ પડે કે કંઈક ઓલું બહાર ફરવા જવાનું થાય ને તો જો બધીની મોર ફટાફટ કામ કરો મને કહી છે ને. શું કરે મને ભાઈ શું કરો? ફેસ થતા હું કમ્પ્લીટલી, કારણ કે હમણાં થોડોક બહાર જવાનું છે ક્યાંક તો અમને એમનું થોડુંક જવાય હે મને. હાલ તે જતા હું ભાઈ હું પછી આવું પછી બેઠા. તો જો ફેમિલી અહીં આવ્યા ને તો કોઈ છે નહીં. આ લોકો છે ને બહુ મૂડ આવે. કેમ ભાઈ એટલા બધા મૂડ આવો?
તમે લોકો ટોકન સિસ્ટમ કરો તો મજા આવે. મારો ભાઈ આવી ગયો ને બહુ એર વાટજી, પછી તમારા ભાઈ નો વાર આવી ગયો, મારો કાકા નો બેનો ભેગો વાર આવી ગયો, તો પેલા થોડા ઘણા ફ્રેશ થઈ ગયા. તો ફેમિલી ફ્રેશ થઈને આવી ગયા, હું તો ધોળો ધોળો થઈ ગયો. ભરતી જો તો હું ધોળો થઈ ગયો કે હે? ખરેખર યાર બહુ ધોરો થઈ ગયો આજ છે ને, કઈક અલગ લાગે છે. ફેમિલી પહોંચી ગયા છે બ્યુટી પાર્લર ની અંદર, અને બ્યુટી પાર્લર છે ને મારા મિત્ર નું છે, અને એની બેબી એક આવે છે. અને ક્યારની એક વાત હતી, કારણ કે મારા ભાઈ ની છોકરી વાળ કપીને આવી ને, તો મારી છોકરી બગી પપ્પા વાળ કપાવો, વાળ કપાવો, વાળ કપાવો. તો મારા મિત્ર છે અમીરભાઈ, જો કે તમે બધા ઓળખતા છો, એની બેબી છે ને બ્યુટી પાર્લર નું કરે છે. અને એ પણ ચાંદભાઈ ગામ ની અંદર. અમારા હેતવી બેન બેસી ગયા ને અત્યારે, અમારા હેતવી બેન ના વાળ કટિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, પછી આનો વારો છે. તારે શું કરવાનું છે? હેતવી બેન ના તો બતાવજો, હેતવી બેન કેવા વાળ કટિંગ છે? વાવ સુપર હે. અને ભાઈ સૌથી વધારે જો બ્યુટી પાર્લર નો ખર્ચો આવતો હોય તો બ્યુટી પાર્લર ની અંદર ફેમિલી 400 રૂપિયા ખાલી વાળ કટિંગ ને લીધે વેરાવળ ની અંદર વિચાર કરો. અને એનાથી સારા અને એકદમ મસ્ત વાળ અંજલીબેન ને જો કટિંગ કરી દીધા છે હેતવી બેન ને, અને એ પણ કેટલામાં? ફક્ત 150 રૂપિયા ની અંદર. અને ટોટલી કામ કરો છો અંજલીબેન છોકરીઓને તૈયાર કરવાના? ટોટલી કામ કરો છો ને? અને ભાઈ છે ને એકદમ રિઝનેબલ ભાવ મળશે. તમારા ભાઈ નો વિડીયો બતાવશો અંજલીબેન ને કે ભાઈ નો વિડીયો જોઈને અમે આવ્યા, તો તમને 5% પછી ડિસ્કાઉન્ટ પણ કરી દેવામાં આવશે ફેમિલી. તો રાશિ ને જોવો છો, આવી જાઓ ચાંદભાઈ ગામ ની અંદર. અને છે ને ડિસ્કશન માં અહીંયા રાખો એટલે એને બ્યુટી પાર્લર નું શીખવાડી દઈ છે, એટલે મારે છે ને કઈ બહુ ખર્ચો થાય નઈ. હાલો ફેમિલી તો જાય સીધા ઘરે. ફેમિલી પહોંચી ગયા છે ઘરે, અને ખરેખર આપણે કોઈ પ્રકારનું પ્રમોશન નથી કર્યું, પણ દિલથી કહું, પહેલી વખત કહું, બ્યુટી પાર્લરમાં તો ઘણા જઈએ પણ પહેલી વખત કહું, કારણ કે બેનનું કામ છે ને એક નંબર છે. અને સૌથી મેઇન વસ્તુ શું છે ખબર? કારણ કે બ્યુટી પાર્લરની અંદર સૌથી વધારે પૈસા જતા હોય, કે ખોટી વાત છે? પણ તે બધો ભાવ પૂછાયો છે ને એકદમ રિઝનેબલ ભાવની અંદર. મને ખુદને વિશ્વાસ નથી આવતો કે એવડો સસ્તું હોય. બાકી યાર વાળ કટ ખાલી કટિંગ કરો ને 400 રૂપિયા લે, ને આ બીને ખાલી 150 રૂપિયામાં કરી દીધા છે. એટલે ભારતી તો અત્યારમાં લગ્ન છે તો અત્યારથી જ ઓર્ડર દઈને આવી છે, તો તમારા બધાને ઓર્ડર દેવો હોય તો દઈ દેવો. સાંડભાઈ ગામની અંદર જ છે જોકે, કારણ કે પછી ભાઈ એમાં હું ટાઈમે પછી પાછું બધું મળે નહીં, બુકિંગ ના થાય. તો તમે લોકો પણ લગ્ન કાઢો હમણાં આવે તો બુકિંગ કરવું હોય તો કરી નાખજો. તારે શું કરવાનું છે? વાટ સ્ટેટ કરવાનું છે અને થોડી થવાનું છે. તો ફેમિલી યાર આજે રવિવાર છે, તો આજે તો મારા ભૂખા નીકળી જવાનું છે. હવે જવાનું છે મારે મારા સાડાના સસરાના ઘરે, અને તારા ભાઈના સસરાના ઘરે. તો મમ્મી હવે તમે જાણ રાખજો, હું આ બધીને થોડીક વાર ફેરવતો હું. આજે ને એમ થવું જ ન જોઈએ કે મને જાય લઈ જઈને. હાલો ફટાફટ જાય, હાલો 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 ને. આવવું છે કે નથી આવવાનું? બાકી પછી હું ભાગી પહોંચી ગયા મેઘનેશભાઈ ને ઘરે. કોણ છે ઓળખો ને? તો કે મારા સાડાનો સાડો બરાબર કેતા તા અહીંયા પહોંચી ગયા ને અત્યારે. જો બધા મામી ને મામી સારું ને? અને ભાઈ મકાન પણ મેઘનેશભાઈ તમે હાઈફાઈ બનાવ્યો હો ભાઈ. હે આજે બુલેટ બુલેટ ને રજવાડું શોખ છે ભાઈ એનું તો. હાલો તો ઘડીક આજે, કારણ કે રવિવાર છે, આજે કંઈ ઉત્પન્ન થતું નથી, બધામાં જતાવાનું છે. તો પેલા ચા પાણી પી લઈએ ઘડીક બે, ને પછી હજી તો ઘણી જગ્યાએ જવાનું છે. તો ફેમિલી એક ઘરે પતી ગયું છે ને, હજી તો 2-3 ઘર લેવાના છે. તો હાલો જાય નેક્સ્ટ ઘેર. તમે લોકો તો ઘેર તાળા મારીને બેઠા હતા, હમણાં તો અમે ભાગી જવાના હતા. હે કાકા ત્યાંથી જોઈને ભાઈ આ લોકો છે ને ભાઈ પૈસા જ બનાવે. આજુબાજુ બકાલું છે બરાબર, બકાલું ઉતારે ને ભાઈ. એને મેં પૈસા છે ને આ લોકો પૈસા બહુ બનાવે અટાણે. રીંગણી તો પતી ગઈ લાગે, પૂરી થવા ગઈ કાકા. હવે આ જોઈ લે હું ભરી જ ભાઈ ભાઈ. તું શું ઉતારેલા?
બધા મારી સાથે ઉતાર્યા ભાઈ. અમે તો ઘેર ગયા હતા, અમે ઘેર તાળું છે તો અમે તારી ઘેર જોઈને ભાગી જવાના હતા. પછી મને યાદ આવ્યું કે બકાલું છે એટલે કદાચ બકાલું ઉતરતા હેઠાણે. એટલે આ બેબી નું ખેતર માં ગયે ને ત્યાં આનું શું કરવું, આખા ફૂલ ઉપાડતા આવ્યું લે. એ આ જો થોડ માંથી કાઢતે આખા ફૂલ ને તાને શું કરું તમારે એક એક વેરાયટી ને. હે બાપા, કાકો માર છે, આખા ફૂલ કાઢતા આવ્યું હતી. હે થઈ જાય આપણે ઘેર. સારું લો હાલો. જો ફેમિલી ચા આવી ગયો ને, ચા છે ને આજે ખરેખર વધી ગયું, નથી વધી ગયું ભરતી છે, કારણ કે તમારો ભાઈ તો બધી એટલી ચા પીતો નથી. આજ છે ને સાનો બહાર બોલી ગયો. આજે હવે સાંજે જમવામાં શું થાય કંઈ નક્કી નથી. ના આ યાર કંઈક ડોયલું લઈને હાર હાર છે. હું તારે એલા એટલા બધા પૈસા ભેગા કરીને ક્યાં જવા કાકા તમારે. મારો દાદો આવ્યો હતો એનું ડોયલું મૈસાની હારે, રીંગણાની હારે, ટમેટા હારે ને. હાલો ભરતી, દો ચા પી લીધો, હવે જાવ કે પછી. ફેમિલી તો બહુ બધા બેઠી લીધા છે ને, આને આને શરમ જ નથી. અહીંયા જો મરીસા લઈ લીધા, આખી ઠેલી ભરી લીધી, રીંગણા બટેટા ને બધી આખું ભર લીધું. હે એટલે તું પૈસા લેવા જઈ હતી. સારું હાલો, તો ભાઈ શું ને ઘેર હાલો, તો જાય સીધા ફેમિલી ઘેર. તો ફેમિલી પહોંચી ગયા ઘરે અને આજ તો યાર લાડ જગ્યાએ મને આ લઈ ગઈ ને મને થકવી દીધું યાર. કારણ કે યાર ભાઈ શું કરવું, જવું પડે. અને ફેમિલી હવે છે ને મારે જવાનું છે બહાર, કારણ કે આમ પછી બ્લોક થઈ ગયું બહુ લાંબુ. પછી તમે બધા લોકો યાર કંટાળી જાઓ. તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે અમે લોંગ બ્લોક બનાવીએ કે શોર્ટ બનાવીએ, 10 મિનિટ અંદરનું બનાવીએ કે 10 મિનિટ ઉપર બનાવીએ. તમે બધા લોકો કમેન્ટ કરીને કહેજો, તે પરમ પછી આપણે નેક્સ્ટ આગળ વિચારશું. ને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ, મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. પણ એ પહેલાં વિડીયોને લાઈક નથી કરતો, વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન ઓન કરી દો, કારણ કે અમારે 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાનું છે. ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ, મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય બાય.